નહીં એ તો મહેનત કરીને કરવું પડશે સવા વર્ષ નવી ચૂંટણીને બાકી છે એટલે સવા વર્ષમાં જ બધું કરવાનું છે મેં એમ કહ્યું કે આ બધા આ બધા પક્ષની નીતિઓને સિદ્ધાંતોને સરકારની યોજનાઓને જાણી ચૂકેલા છે જી કાર્યકરોથી માંડીને કર્મચારીઓ સુધી કેવી રીતે કામ લેવું ને લેવડાવવું અને પ્રજાને સંતોષ આપવો એ આ બધાને કરવાનું થશે અને હું આશા રાખું છું કે આ બધા આ અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા છે નીતિનભાઈ કોને કયું ખાતું જશે કઈ રીતે આશા જોઈ રહ્યા છો કઈ રીતે ખાતાની ફાળવણી કરવામાં આવશે કારણ કે દસ કેબિનેટ મિનિસ્ટર છે પાંચ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા પણ મંત્રીઓ છે કયા નેતાની પાસે કયું ખાતું જતું આપ જોઈ રહ્યા છો મારો વિષય નથી કયા મંત્રીને કયો વિભાગ આપવો એ મુખ્યમંત્રીનો અધિકાર છે અને જેને આપશે એ પ્રમાણે એમના વિભાગની કામગીરી કરશે આપ મુખ્યમંત્રીને સારી રીતે જાણો છો આપે કહ્યું હતું કે તેમની સાથે સારા સંબંધ પણ છે તો મુખ્યમંત્રી સાથે આ મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ આપની સલાહ લેવામાં નથી આવી મુખ્યમંત્રી તરફથી મુખ્યમંત્રી મારા મિત્ર છે મારા સમાજના છે મારા પાડોશી છે એટલે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારથી વર્ષોથી મારા સંબંધ છે તેઓ શ્રી અવડાના ચેરમેન હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારથી અમે સાથે કામ કરીએ છીએ સલાહ નથી લીધી એક વડીલ તરીકે એક વરિષ્ઠ નેતા તરીકે કોને કહ્યું તમે જે પ્રશ્ન પૂછ્યો હા નહીં હું નહીં 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 હું હું સ્પષ્ટતા કરી દઉં કે કયા કયા ધારાસભ્યોને મંત્રીશ્રી બનાવવા કોને કેબિનેટમાં રાખવા કોને રાજ્યકક્ષાના સ્વતંત્ર અહેવાલો આપવો કે કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવા એ અંગે પણ મારી સાથે કોઈએ કોઈ ચર્ચા નથી કરી અને મેં પણ કોઈ પ્રયત્ન કોઈની સાથે ચર્ચા કરવાનો કર્યો નથી

સરદાર ધામનો મોટો કાર્યક્રમ હતો આખા ગુજરાતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત હતા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઓનલાઈવ એમાં ઉપસ્થિત હતા એમને પ્રવચન આપ્યું આશીર્વાદ આપ્યા કેન્દ્રીય મંત્રી રૂપાલાજી મનસુખ માંડવિયા અમારા પ્રદેશ પ્રમુખ સી પાટીલ પણ ઉપસ્થિત હતા પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા નીતિન સરકાર કદાચ આપને જાણ નહોતી ચાલો એ પણ માની લીધું પરંતુ આપણી પાસેથી આપણે ભાજપે હંમેશા મોટો પ્રયોગ કરવામાં આવશે જો તમારો પ્રશ્ન બહુ અગત્યનો છે આપની જાણકારી માટે કહું કે કોઈ રાજ્યમાં આખી સરકારના બધા જ મંત્રીઓ મુખ્યમંત્રીથી મારી તમામ